જે પત્રકાર પરિષદ મળી છે એમાં અમારો મુખ્ય મુદ્દો એ છે, ભાજપના આગેવાનો દ્વારા ખોટા કેસો કરાવી ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યાર સુધીના અમારા આંદોલનો છે એ આંદોલનો અહિંસક રહ્યા છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમાજમાં, કોઈ પણ જગ્યાએ ક્યાંય અમે અહિત નથી કર્યું, કોઈ પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું, કોઈ સમાજ માટે અમે ખરાબ નથી બોલ્યા. પરંતુ અત્યારે ભાજપ હારી ગઈ છે ત્યારે એ લોકો ઉશ્કેરણી કરી સમાજના આગેવાનો ઉપર, અમારી સ્ત્રી અસ્મિતાઓના સામે કેસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એ ખાસ કરીને આ રીતે અમારા સમાજને ઉશ્કેરવા માગે છે અને ખોટા ફરિયાદો પોલીસ તંત્ર ઉપર દબાણ લાવીને કેસ કરવા માગે છે. એને કારણે અમારો સમાજ જુદા રસ્તે જાય અને અન્ય સમાજો સાથે ઘર્ષણ થાય એવું ઈચ્છી રહ્યો છે. અમે લોકશાહી ઢબે અમારી આ લડાઈ છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે કોઈ આવી પ્રવૃત્તિ થઈ નથી, કોઈ પ્રોપર્ટીને અત્યાર સુધી નુકસાન નથી થયું. હવે અંતિમ તબક્કો છે. 7મી તારીખે અમારે ભાજપ વિરોધી મતદાન કરવાનો સંકલ્પ આખા સમાજે કર્યો છે, સોગંદ ખાધા છે. ત્યારે એ પ્રવૃત્તિમાંથી આ લોકો વિક્ષેપ કરવા માગે છે એની સામે જ અમારો અવાજ છે. જામનગરની અંદર દાખલા તરીકે એ લોકોએ જે ખોટી ફરિયાદો દાખલ 6 નંબરમાં ખોટી અમારી માતાઓ બહેનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી છે ભાજપ દ્વારા, એ જ રીતે કલ્યાણપુરમાં પણ ચિંદર ગામમાં ખોટી ફરિયાદો દાખલ કરાવી છે. નાનામી નામ વગર કરે છે, ઉશ્કેરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને અમે વિનંતી કરીએ છીએ, 2 તારીખે વડાપ્રધાનશ્રીનું અહીંયા જ્યારે કાર્યક્રમ છે અમે એમને સહકાર આપીએ છીએ કે આ રાષ્ટ્રના વડાપ્રધાન છે, આ કોઈ સમાજ કે પાર્ટીના નથી, તો પછી આમાં ઉશ્કેરવાના પ્રયત્ન કરી અને જો આવી ખોટી ફરિયાદો ચાલુ થશે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો, મહિલાઓ, બહેનો એનો પ્રતિકાર કરવા માટે અહીંયા આવી જશે. એટલે આ પરિસ્થિતિમાં આપણે અમે એ જ વિનંતી કે આપણે મહેરબાની કરીને ખોટી રીતે છંછેડો નહીં. અમે લોકશાહી ઢબે લડીએ છીએ. ગઈકાલે પણ હું દાખલો આપું કે ધ્રોલની અંદર આપણી પ્રોપર્ટીને, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી એના દરવાજા તોડી અને સંસદના ઉમેદવાર અંદર જાય, PSI એ દરવાજા તોડે, એ ત્યાંના પત્રકારોએ વિડીયો પણ ઉતાર્યો છે. એટલે આ એ ગમે તે કરે છૂટ, અને અમે ખાલી ફક્ત એક એમ કહીએ આપણે ભાજપ બગાવો તો અમને એરેસ્ટ કરવામાં અહીંયા ઊભો હોય કે ક્ષત્રિય છે એટલે એને પકડી લેવામાં આવે છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે મહેરબાની કરીને અમે આ બધાને, ભાજપના શાસકોને અને ભાજપના આગેવાનોને કહીએ છીએ, અમને આ રીતે અન્ય સમાજ સાથે ઉશ્કેરવાના પ્રયત્ન બંધ કરો. હવે તમારી હાર મારી ગયા છો એટલે જુદા જુદા સ્ટેટમેન્ટો કરે છે, એટલે એના માટે આપના દ્વારા, આપના મીડિયા દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ કે તંત્ર સુધી અમારો અવાજ પહોંચે.